नेक्स्ट क्वेश्चन, क्वेश्चन नंबर 53, એમાં શું આપેલું છે? સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અન્ડરલાઇન વર્ડ્સ એઝ આન્સર. અન્ડરલાઇન કરેલો જે વર્ડ છે તે જવાબ બને તે રીતે ચાર ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શનને સિલેક્ટ કરવાનો છે. અહીં ઇંગ્લિશ છે, ઇંગ્લિશ, જસ્ટ એ મિનિટ. ઇંગ્લિશ છે તે જવાબ બને. તો પહેલો ક્વેશ્ચન છે, વોટ કેન રુદ્ર ડુ? તો અહીં કેપેસિટી જાણવા માટે એમ નથી કીધું, બરાબર. સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી, આખે આખો અન્ડરલાઈન હોત તો એનો ક્વેશ્ચન બની જાત કે વોટ કેન રુદ્ર ડુ. તો રુદ્ર કેન ડુ મીન્સ કે સ્પીક, તો એ જવાબ નથી. હાઉ કેન રુદ્ર સ્પીક ઇંગ્લિશ? જો ફ્લુએન્ટલી અન્ડરલાઈન હોત તો આ ક્વેશ્ચન લાગુ પડત. હાઉ મેની લેંગ્વેજીસ કેન રુદ્ર સ્પીક? બરાબર, તો એ તો કંઈ શૂટ થતું જ નથી, કારણ કે આમાં કહ્યું નથી કે રુદ્ર કેન સ્પીક વન લેંગ્વેજ, એવું કંઈ છે નહીં. હવે છેલ્લે, વિચ લેંગ્વેજ કેન, અહીંયા જે બાળકો રાહુલ છે તે રુદ્ર સમજો, રુદ્ર સ્પીક, એ સ્મોલ મિસ્ટેક છે, ખાલી સમજો, રુદ્ર સ્પીક. બરાબર, હવે ફ્લુએન્ટલી નથી આપ્યું અને ઇંગ્લિશને અન્ડરલાઈન કર્યું, એમાં થયું છે એવું કે અહીંયા ફ્લુએન્ટલી લીધું નથી. હવે ફ્લુએન્ટલી લે કે ના લે, ક્વેશ્ચન ઈ સાચો પડે છે. અહીંયા આપણે આર્ગ્યુમેન્ટ ન કરી શકીએ કે ફ્લુએન્ટલી કેમ નથી લીધું. અન્ડરલાઈન ઇંગ્લિશને નથી, તેથી ઇંગ્લિશ નથી, ઇટ્સ ઓકે. ફ્લુએન્ટલી નથી લીધું તો પણ જવાબ બને છે કે વિચ લેંગ્વેજ કેન રુદ્ર સ્પીક. તો અહીં જે ક્વેશ્ચન છે, બરાબર, તો કે રુદ્ર કેન સ્પીક ઇંગ્લિશ. હવે ફ્લુએન્ટલીની સાથે આપણે કોઈ મતલબ થતો નથી. આપણો આન્સર થયો ડી. ક્વેશ્ચન નંબર 54, વિવેક હેઝ રિસેન્ટલી જોઈન્ટ ક્રિકેટ એકેડમી. હવે રિસેન્ટલી શબ્દ છે એને અન્ડરલાઈન કર્યો છે, તેથી આપણને એ રીતે પ્રશ્ન પૂછવાનો છે કે જેમાં રિસેન્ટલી છે તે આન્સર તરીકે આવતો હોય. તો વેન હેઝ વિવેક જોઈન્ટ ક્રિકેટ એકેડમી, તો એનો મતલબ એમ થાય છે કે પહેલો જ પ્રશ્ન છે તે જવાબમાં બેસે છે, છતાં આગળ ચેક કરીએ. હુ હેઝ જોઈન્ટ, જો વિવેક અન્ડરલાઈન હોત તો આ પ્રશ્ન લાગુ પડે. નેક્સ્ટ, વોટ હેઝ વિવેક જોઈન, જો ક્રિકેટ એકેડેમી અન્ડરલાઈન હોત તો આ જવાબ લાગુ પડે. અને વાય હેઝ વિવેક જોઈન ક્રિકેટ એકેડેમી, તો જો કે વાક્યમાં આપ્યું જ નથી કે વિવેક હેઝ રિસેન્ટલી જોઈન ક્રિકેટ એકેડેમી ટુ એન્ટર ઇન ધ ઇન્ડિયન ક્રિકેટ ટીમ અથવા તો ટુ પ્લે ઇન ધ આઈપીએલ, એવું કંઈ આપ્યું નથી, તેથી વાય તો બનતું જ નથી. તેથી પહેલો જે ઓપ્શન છે, વેન હેઝ વિવેક જોઈન ક્રિકેટ એકેડેમી, એમાં વેન છે તે સમય જાણવા માટે છે અને રિસેન્ટલી એ એક પ્રકારનો સમય છે. રિસેન્ટલી મીન્સ કે તાજેતરમાં, હમણાં, બરોબર. તો એ જવાબ અહીંયા બની જાય છે, તેથી આપણો સાચો જવાબ બને છે એ ફોર અહેમદાબાદ, કે જે કહીએ તે. 55, ક્વેશ્ચન નંબર 55, એમાં અંજલિ સ્પીક્સ વેરી સોફ્ટલી. અહીં જે સ્પીક નામની ક્રિયા છે તે કેવી છે? તો કે એના માટે એક એડવર્બ ક્રિયા વિશેષણ આપ્યું છે, વેરી સોફ્ટલી, ખૂબ જ એકદમ નજાકતતાથી ઇંગ્લિશ બોલે છે, કોઈ પણ ભાષા બોલે છે. હવે વોટ ડઝ અંજલિ સ્પીક, હવે તે શું સ્પીક કરે છે એનો આન્સર તો વાક્યમાં છે જ નહીં. જો એવું હોત કે અંજલિ સ્પીક્સ ઇંગ્લિશ વેરી સોફ્ટલી અને ઇંગ્લિશ અન્ડરલાઈન કર્યું હોત તો આપણો એ જવાબ સાચો પડે, પણ એ નથી. હુ સ્પીક વેરી સોફ્ટલી, જો અંજલિને અન્ડરલાઈન કર્યું હોત તો એ જવાબ સાચો પડત. હાઉ ડઝ અંજલિ સ્પીક, યસ, અંજલિ કઈ રીતના બોલે છે? તો કે અંજલિ વેરી સોફ્ટલી બોલે છે. હાઉથી કઈ રીતના, બરાબર, એટલે કે હાઉથી મોસ્ટલી ક્રિયા વિશેષણ જવાબમાં મળશે, તેથી અહીં સાચો જવાબ સી છે. હવે વેન ડઝ અંજલિ સ્પીક, અંજલિ સ્પીક્સ વેરી સોફ્ટલી, પછી કોઈ સમય થોડો ના આપ્યો કે આફ્ટર ઇવનિંગ, એટ ઇવનિંગ, ઓન એવરી સેટરડે, એવું કંઈ નથી આપ્યું, તેથી એ જવાબ ન બને, તેથી સાચો જવાબ અહીંયા સી છે. આ ત્રણ આપણા અન્ડરલાઈન કરેલા પાર્ટના આન્સર માટેનો જવાબ.